नमस्कार, आप जोई रहा छो न्यूज 18 गुजराती। हूँ छू सिद्धार्थ दौड़। के आ समाचार की शुरुआत करिए सत्ता में सत्तर थी। तो भूपेन्द्र पटेल सरकार में 16 सभ्यों मंत्रिमंडल, सीएम सहित कैबिनेट में कुल 6 मंत्रियों समावेश करवामां आव्यो छे। राज्यकक्षाना स्वतंत्र हवालो धरावता 2 मंत्रियों, राज्यकक्षाना 3 मंत्रियों मंत्रिमंडल में समावेश। टीम भूपेन्द्र पटेल में सौथी युवान मंत्री हर्ष संघवी, टीम भूपेन्द्र में सौथी उमर लायक मंत्री तरीके कनुभाई देसाई। कैबिनेट मंत्रियों में सौथी वधु राजकोटना 2 मंत्री, मंत्रिमंडलना 17 सभ्यों पैकी 4 पाटीदार, 2 कड़वा पाटीदार, 2 लेववा पाटीदार मंत्री, 7 ओबीसी, 2 एसटी, 1 एससी मंत्री मंत्रिमंडळमां स्थान मेळवी चुक्या छे। ज्यारे 1 क्षत्रिय समाजना मंत्री, 1 जैन अने 1 अनाविल ब्राह्मण समाजना मंत्रीने पण स्थान आपवामां आव्युं छे। मंत्रिमंडळमां उत्तर गुजरातना 3 एमएलएनो समावेश थयो छे, दक्षिण अने सौराष्ट्रना 5-5 धारासभ्य। मंत्रिमंडळमां मध्य गुजरातना 3 एमएलएनो समावेश। मंत्रिमंडळमां सौथी वधु सूरत जिल्लाना 4 एमएलए, अमदावाद राजकोट जिल्लाना 2-2 एमएलएनो समावेश। जूनी सरकारना मंत्रिमंडळमां हता 25 एमएलए, 25 पैकी 7 एमएलए नवी सरकारमां फरी मंत्री बन्या। नवी सरकारमां 18 जूना मंत्रीओ पड़ता मुकाया। रूपाणी सरकारना 3 मंत्रीओनो नवी सरकारमां समावेश। नवी सरकारमां एकमात्र महिला सभ्यनो समावेश। कोंग्रेस छोड़ी आवेल 4નો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે। પ્રણવની પાસેથી એ પણ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું। જે નવું મંત્રીમંડળ છે પ્રણવ, કેટલું મહત્વનું છે? સૌથી નાનું મંત્રીમંડળ છે, 156 ધારાસભ્યો હોવા છતાં મંત્રીમંડળ નાનું રાખીને તેનું મુખ્ય ઉદ્દેશ શું? વધુ એફિશિયન્સી, વધુ સારું કાર્યક્ષમતા સાથે કામ થઈ શકે? સીધા ચોક્કસ, જે રીતે ભૂપેન્દ્ર સરકારનું નવું મંત્રીમંડળ બન્યું છે તે કદાચ પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, કારણ કે 95થી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે। 7મી વખત જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી તરીકે કોઈ વ્યક્તિ અહીં શપથ લીધા હોય, પરંતુ પહેલી વખત એવી ઘટના બને છે કે જેનું મંત્રીમંડળ છે એ ઘણું નાનું છે। અત્યાર સુધીનું જે મંત્રીમંડળ રહ્યું છે તે 22-25 સભ્યોનું મંત્રીમંડળ રહેતું હોય છે। ગત ભૂપેન્દ્ર સરકારમાં પણ 25 લોકોનું મંત્રીમંડળ રહ્યું હતું, તેની અંદરથી 15થી પણ વધુ જે કહી શકાય કે મંત્રીઓની બાદબાકી કરવામાં આવે છે, તેને ડ્રોપ આઉટ અહીં કરવામાં આવ્યા છે। તો તેની સાથે જ માત્ર ખાલી 7 જેટલા દેવભૂમિ દ્વારકા જિલ્લાને ખૂબ લાંબા સમય પછી રાજ્ય સરકારની અંદર પ્રતિનિધિત્વ મળેલું છે, તો જિલ્લા માટેની કઈ પ્રાથમિકતાઓ હશે? જિલ્લા માટે બધી જે નવો જિલ્લો બન્યો છે, જિલ્લાની જે સુવિધાઓ ઘટે છે બધી જ પૂર્ણ કરવા માટે અમે પૂરા પ્રયત્ન કરીશું। તો બિલકુલ, આ તા મૂળભાઈ બેરા, તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર ની જે પ્રાથમિકતા છે તે વિકાસની રહેશે, અને શપથ ગ્રહણ કરી લીધેલા છે અને હવે જે વિકાસની વણથંભી યાત્રા છે તેનો પ્રારંભ થશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। જી પ્રણવ, મુળુભાઈની પ્રતિક્રિયા આવી રહી હતી એ સૌથી વધારે મહત્વની વાત પ્રણવ, કે જ્યાં આગળ મોટી સંખ્યાની અંદર જે નેતાઓ ભલે ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા, રાઘવજી પટેલ હાલમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે સીધા ત્યાંજી, ખાસ કરી અને પ્રાથમિકતાઓ હવે કેવા પ્રકારની રહેશે? રાજ્યનો વધુમાં વધુ વિકાસ થાય, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વિકાસના પંથે લઈ ગયા છે, એ દિશામાં વધુમાં વધુ રાજ્ય આગળ વધે એવા અમારા સામૂહિક પ્રયત્નો હશે। ખાસ કરીને વિસ્તાર માટે પ્રાથમિકતાઓ કેવા પ્રકારની રહેશે? વિસ્તાર માટે દરેકને પોતપોતાના વિસ્તારના અલગ અલગ પ્રશ્નો હોય, મારા મત વિસ્તારના પ્રશ્નો માટે કાયમથી હું સજાગ છું। અમારા વિસ્તારના ખેડૂતો, બેરોજગાર યુવાનો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રહે આ બધા બાબતે અમે પ્રયત્નશીલ રહીશું। જે રીતે પ્રજાએ મેન્ડેટ આપેલો છે, લાગે છે કે જવાબદારીઓ હવે વધુ છે, ડિલિવર વધુ કરવું પડશે? ચોક્કસ, ગુજરાતની પ્રજાએ નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ મૂકીને અભૂતપૂર્વ વિજય આપ્યો છે, તો ચોક્કસપણે આ વિજયને સાર્થક કરવા માટે એને અમારે વધુ પ્રયત્નો કરી અને લોકોને માટે કામ કરવું પડશે। તો બિલકુલ, આ તા રાઘવજીભાઈ પટેલ, અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે લોકો માટે જે કામ છે તે કરવું પડશે, જે રીતનો મેન્ડેટ મળેલો છે તે માટે। પંકજ મકવાણા સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો રાઘવજી પટેલને આપણે સાંભળ્યા, જેઓ ફરી એક વખત મંત્રીમંડળમાં જોવા મળ્યા છે, જે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં હતા તેઓ પણ હતા। પ્રણવ પાસે કોઈ અપડેટ લાગી રહી છે? પ્રણવ પાસે જઈએ। જી પ્રણવ,
आ सौथी मोटा समाचार के पहली भूपेंद्र सरकार नी कैबिनेट सांजना 6 कलाके मळशे। आ सौथी मोटा समाचार सांजना 6 कलाके प्रथम कैबिनेट नी बैठक मळशे। तेनी अंदर तमाम जे मंत्रीओ छे तेना पोर्टफोलियो छे ते नक्की थई गया छे। तमाम लोकोना कवर छे ते बनी गया छे। जेवा तमाम जे सोल मंत्री अने राज्यना मुख्यमंत्री कैबिनेट पहली बैठक मळशे तेमा तमाम 16 लोकोने जेनी अंदर बे स्वतंत्र हवाला छे, राज्य कक्षाना मंत्री छे अने कैबिनेट कक्षाना जे मंत्रीओ छे तेना पोर्टफोलियो छे ए नक्की थई गया छे। मात्र हवे कवर तैयार थई गया छे अने कवर छे ए टेबल ऊपर मुकाई गया छे। आ सौथी मोटा समाचार के पहली कैबिनेटनी बैठक सांजना 6 कलाके मळवा जई रही छे। सांजना 6 कलाक वागे भूपेन्द्र सरकारनी पहली नवी कैबिनेट छे ते स्वर्णिम संकुल मां मळवा जई रही छे। सौथी मोटा समाचार कारण के अटकळ चाली रही हती के शुं 4 वागे मळशे 5 वागे मळशे, परंतु एक्झेक्ट टाइम आवी गया छे ते छे सांजना 6 कलाक वागे कैबिनेटनी बैठक छे ते मळवा जई रही छे। अने कैबिनेटनी बैठकनी अंदर तमाम जे नवा मंत्रीओ छे जे स्वतंत्र हवालो धरावता होय के कैबिनेट कक्षाना जे मंत्रीओ छे तेने पोर्टफोलियो छे ते आपी देवामां आवशे। तमाम लोकोना जे कवरो छे बंद कवर छे એ તૈયાર થઈ ગયા છે, માત્ર હવે ખુલવાની વાર છે કે કયું કવર છે ખુલે છે અને કયા વ્યક્તિને કયો પોર્ટફોલિયો મળે છે। પરંતુ ચોક્કસ એ માની શકાય કે જે કેબિનેટ કક્ષાના જે 4 મંત્રીઓ છે, 2 સ્વતંત્ર હવાલા છે, બીજાની રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે તેના નામ જે મોહર ન્યૂઝ એટીને પહેલાં પણ મારી હતી કે આ જે 16 નામ છે તે કન્ફર્મ છે, તેઓને મંત્રી છે તે બનાવી રહી છે સરકાર। સૌથી પહેલાં ન્યૂઝ એટીને આપણા દર્શકોને આ નામ આપ્યા હતા કારણ કે અનેક માધ્યમોમાં ચાલી રહ્યું હતું કે શું 25નું મંત્રીમંડળ હશે, શું પૂર્ણ કદનું મંત્રીમંડળ હશે, પરંતુ પહેલી વખત દાદાએ દમદાર જે રીતે અહીં જીત મેળવી છે જે સિદ્ધાર્થ 156 બેઠકો, પરંતુ પહેલી વખત ભાજપા પાર્ટીના શાસનમાં જે કેબિનેટનું જે કદ છે, જે મંત્રીમંડળનું જે કદ છે, પહેલું નાનું કદ છે। અને સાથે જ એ પણ સમજવાની જરૂર છે કે તેની અંદર સૌથી વધુ ઓબીસી સમાજના લોકોને અહીં સ્થાન આપવામાં આવ્યું છે અને સાથે જ 4 પાટીદાર સમાજ, પરંતુ સામે 7-8 જેટલા ઓબીસી સમાજમાંથી આવતા ચહેરાઓને જે ભૂપેન્દ્ર સરકાર છે તેની અંદર અહીં સ્થાન આપવામાં આવ્યું છે। આ સૌથી મોટા અને મહત્ત્વના અને અગત્યના સમાચાર છે કે સાંજના 6 કલાકે કેબિનેટની બેઠક છે તે મળવા જઈ રહી છે અને કેબિનેટની બેઠકની અંદર તમામ નેતાઓના પોર્ટફોલિયો છે, એટલે જે ખાતા વિભાગીય છે તે જાહેરાત કરાશે અને તમામ લોકોના પોર્ટફોલિયો છે તે પણ તૈયાર થઈ ગયા છે। માત્ર હવે થોડીક શ્રોમાં ન્યૂઝ રીને આ સમાચાર પણ બ્રેક કરશે અને આપણા દર્શકોને આપશે કે કયા પોર્ટફોલિયો કયા નેતાને મળી રહ્યું છે, કયા મંત્રીને મળી રહ્યું છે। પરંતુ પહેલી વખત આ સૌથી મોટા સમાચાર કે સાંજે 6 કલાકે ભૂપેન્દ્ર સરકારની જે ભૂપેન્દ્ર સરકાર 2 છે તેનું પ્રથમ કેબિનેટની બેઠક છે તે સાંજે 6 કલાકે અહીં મળવા જઈ રહી છે। સરકાર અનેક અટકળો તેને લઈને પણ છે કે જે રીતના 2 નેતાઓ હર્ષ સંઘવી જગદીશ પંચાલ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો મળ્યો છે, ફરી એક વખત હર્ષ સંઘવીને ગૃહમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવે તેવી પણ અટકળો છે, તેને લઈને શું જગદીશ પંચાલ પાસે કયું ખાતું જઈ શકે છે, આ અટકળોને લઈને શું વધુ માહિતી? ચોક્કસ આ તમામ અટકળોનો અંત ન્યૂઝ એટીને જ આપશે આપણા દર્શકોને, કારણ કે હર હંમેશા જે સમાચારો છે તેની વિશ્વસનીયતા ન્યૂઝ એટીની જ રહી છે। આ ઇલેક્શનનો સમય હોય, પરિણામનો સમય હોય કે પછી મંત્રીમંડળનો સમય હોય, તેમાં નામોનો સમય હોય, અનેક લોકો અનેક નામો ચલાવી રહ્યા હતા, પરંતુ ન્યૂઝ એટીને જે નામો ચલાવ્યા એ જ નામો કન્ફર્મ થઈને એ સ્ક્રીન ઉપર બહાર આવ્યા અને એ જ તમામ લોકોએ પોતાના શપથ સમારોહમાં શપથ લીધા હતા, એટલે એ પણ ઘડીનો અંત આવી જશે। માત્ર હવે થોડી મિનિટો બાકી છે કારણ કે જે રીતે બંને વ્યક્તિઓનો સ્વતંત્ર હવાલો અપાયો છે તેની અંદર હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ છે એમાં ખાસ કરીને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે હર્ષ સંઘવી પાસે ગ્રહ વિભાગ જ કન્ટિન્યુ રહેશે, પરંતુ જે બંધ કવર છે તે હજુ બંધ કવર જ રહ્યા છે। સીધા હું પહેલાં જ બોલ્યો હતો કે કવર છે તૈયાર થઈ ગયા છે, બંધ કવર કરી દેવામાં આવ્યા છે। કેબિનેટની પહેલી બેઠક સાંજે 6 કલાકે મળશે અને 6 કલાકની બેઠકની અંદર જ આ કવર ખુલશે અને તમામ લોકોને જે મંત્રીઓ છે તેના પોર્ટફોલિયો છે તે ખ્યાલ આવી જશે કે આ પોર્ટફોલિયોમાં કયા મંત્રીને કયો વિભાગ અહીં મળી રહ્યો છે। પરંતુ ચોક્કસ માની શકાય કે જે રીતે ભૂપેન્દ્ર સરકારે પોતાનું નવું કેબિનેટ અહીં બનાવ્યું છે સૌને આશ્ચર્યચકિત કર્યા છે, કારણ કે સૌથી જંગી મત છે તે ભાજપ પાર્ટીને મળ્યા છે, સૌથી મોટો જનાદેશ છે ગુજરાતના ઇતિહાસમાં, અત્યાર સુધીનો સૌથી મોટો જનાદેશ એ ભારતીય જનતા પાર્ટીને ભૂપેન્દ્ર સરકારને મળ્યો છે। તેથી ભૂપેન્દ્ર સરકારના મંત્રીમંડળ પણ નાનું એટલા માટે માનવામાં આવ્યું છે, જે રાજકીય વિશ્લેષકો પણ કહી રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલને સંપૂર્ણ સ્વતંત્રતા
काम माटे ही मळवा जई रही छे। कारण के पहला ए समय हतो के कदाच तेओ नवा छे, परंतु तेओ जे रीते प्रचंड विजय जेओना अध्यक्षतामां चूंटणी योजाई हती समग्र गुजरातमी, प्रधानमंत्री नरेन्द्र मोदी पण ए कहता हता, देशना गृहमंत्री अमित शाह पण कहता हता के आ चूंटणी जे छे भूपेन्द्र पटेलना नाम उपर लड़ाई रही छे अने कदाच आवनारा मुख्यमंत्री भूपेन्द्र पटेल ज हशे। परंतु मंत्रिमंडल में बात थी कि अनेक मंत्रिमंडल नवा चेहरा आवशे, परंतु आ सौथी मोटी बात ये कि भूपेन्द्र सरकार पहली जे हती जे 17 महीना रही तेनी अंदर 25 मंत्री होता, एमांथी 15 थी पण वधु एटले 17 थी पण वधु मंत्रीओने छे ड्रॉप आउट करवामां आव्या छे। आ सौथी मोटी बात ये छे मात्र 7 मंत्रीओने रिपीट कराया छे। अनेक दिग्गज नेताओ अने दिग्गज धारासभ्यो जे पोताना विस्तार में वर्चस्व धरावता होय ए तमाम धारासभ्यों ने अहीं साइडलाइन कराया छे अने साथे ज ए मनाय के जे नव मंत्रिमंडल छे ए ज्ञातीय समीकरणों ने आधारे अहीं पसंदगी करवामां आवी छे। अने सौराष्ट्रमांथी मात्र 5 चेहराओ मंत्रिमंडल में, सौराष्ट्र दक्षिण गुजरात आ बंने मुख्य जे प्रथम फेज में जे चूंटणी थई हती अने सौथी वधु जे बहुमती जे मळी हती ए बहुमती सौराष्ट्र दक्षिण गुजरातमांथी जे मळी छे तेमां 5-5 એટલે 2 કુલ 10 ચહેરાઓ ત્યાંથી આવ્યા છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાંથી 3-3 ચહેરાઓને ભારતીય જનતા પાર્ટીએ લીધા છે। 3 રૂપાણી સરકારમાં જે મંત્રીઓ હતા તેઓને રિપીટ કરવામાં આવ્યા છે અને સાથે જ જે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા એવા 4 જે નેતાઓ છે તેઓને અહીં સ્થાન અપાયું છે। પરંતુ સ્પષ્ટ થઈ ગયું છે સાંજે 6 કલાકે કેબિનેટની બેઠક મળવાની છે। આ બેઠકની અંદર તમામના પોર્ટફોલિયો દેખી થશે, પરંતુ તેની પહેલા ન્યૂઝ 18 એ પણ સમાચાર બ્રેક કરશે કે કયા મંત્રીને કયો પોર્ટફોલિયો અહીં આપવામાં આવશે। પ્રણવ, વધુ એક મહત્વની વાત એ છે કે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। બચુભાઈ હોય, પ્રફુલ્લ પાનસેરિયા હોય, આ તમામ એવા ચહેરાઓ છે કે જેઓને પ્રથમ વખત મંત્રીમંડળનો અનુભવ મળશે, તેઓ સાથે સાથે અનુભવી ચહેરાઓ પણ ત્યાં ઉપસ્થિત રહેશે। આ મંત્રીમંડળ કેવી રીતે કાર્ય કરી શકે, મુખ્ય ઉદ્દેશ શું રાખવામાં આવ્યો છે નાનું આ મંત્રીમંડળ જે જ્યારે છે યુવાઓ છે તેની સાથે એક્સપિરિયન્સ નેતાઓ છે ત્યારે? સિદ્ધાર્થ, આ સૌથી મોટો મહત્વનો અગત્યનો સવાલ એ છે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય મળ્યો છે, 156 બેઠકો એટલે ઐતિહાસિક, ગુજરાતની જે સ્થાપના થઈ અને ભારતની આઝાદી બાદ સૌથી પહેલા ગુજરાતનું જ્યારે પણ ચૂંટણીઓ યોજાય છે તેમાં માત્ર એક રેકોર્ડ નામ હતો 1985માં માધવસિંહ સોલંકીનો, 149 બેઠકો સાથે તેઓનો રેકોર્ડ કોઈ પણ વ્યક્તિ નથી તોડી શકતા। પરંતુ ભૂપેન્દ્ર સરકારે આ રેકોર્ડ છે તે તોડ્યો છે અને 156 બેઠકો સાથે જનાદેશ તેઓ અહીં મેળવ્યો છે। ત્યારે જે પોર્ટફોલિયો આજે તૈયાર કરવામાં આવ્યો છે, જે મંત્રીઓ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં મોટાભાગના, મેં પહેલાં જ કહ્યું, ઓબીસી સમાજમાંથી વધુમાં વધુ સ્થાન છે તે અહીં આપવામાં આવ્યું છે। કારણ કે 2024 નજીક આવી રહી છે, 2024ની અંદર પણ જે રીતે આની પહેલાં પણ વિજય રૂપાણી ન્યૂઝની સાથે વાતચીતમાં કહ્યું હતું, જે પૂર્વ સીએમ છે તેઓ કહ્યું હતું કે અમે હેટ્રિક મારવા જઈ રહ્યા છીએ લોકસભામાં પણ 2014માં 26માંથી 26 લોકસભા બેઠકો, 2019માં 26માંથી 26 લોકસભા બેઠકો, એટલે હવેનો જે ટાર્ગેટ છે ભારતીય જનતા પાર્ટીનો એ સીધો ટાર્ગેટ છે લોકસભા 2024। એને જ લઈને જે જ્ઞાતીય સમીકરણોને આધારે જે નામો પસંદ કરાયા છે તે મહત્વપૂર્ણ એટલા માટે બને છે કે જે જિલ્લાઓમાંથી પ્રતિનિધિત્વ આપવામાં છે, જામનગર જિલ્લો લો, રાઘવજી પટેલ લેવા પટેલ સમાજમાંથી આવે છે, એ જ રીતે મૂળું બેરા આહિર સમાજમાંથી આવતું એક મોટું નામ, પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે, દ્વારકાથી તેઓ કરે ખંભાળાની બેઠક, હાઈ પ્રોફાઇલ બેઠક, ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના સીએમનો ચહેરો તે ચૂંટણી લડી રહ્યા હતા, સાથે જ અનેક દિગ્ગજ નેતાઓ ત્યાંથી પ્રચાર કરી રહ્યા હતા, પણ તેમ છતાં પણ તેઓને માત આપીને જે કહે છે કે મૂળું બેરા છે તે ચૂંટણી જીત્યા હતા અને તેઓને મંત્રીમાં સ્થાન અપાયું છે। એ જ રીતે કુંવરજી બાવળિયા કોળી સમાજનું એવું સૌથી મોટું નામ, એ જ રીતે પુરુષોત્તમ સોલંકી કોળી સમાજનું સૌથી મોટું નામ તેઓને અહીં સ્થાન અપાયું છે, એક રાજકોટ અને એક ભાવનગર, એટલે સૌથી વધુ જે સૌરાષ્ટ્રની અંદર એ માનવામાં આવી રહ્યું છે કે કોળી અને પાટીદાર આ બંને જ્ઞાતિને જે કોઈ પણ પક્ષ પોતાની તરફેણમાં કરી શકે તો સમજવાનું કે સરકાર એની બનતી હોય છે અને એને જ રીતે એને જોઈને જ એ જે સમીકરણો બનાવવામાં આવ્યા છે, પાટીદાર સમાજ અને કોળી સમાજ આ બંનેનો સમન્વય છે સૌરાષ્ટ્રમાં કરવામાં આવ્યો છે, એ જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ તેઓ જે પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી તેઓ શરૂઆત સૌથી પહેલાં કપરાડા એટલે વલસાડ ડિસ્ટ્રિક્ટમાંથી કરી હતી, આદિવાસી સમાજનો સૌથી મોટો ગઢ માનવામાં આવે છે, આદિવાસી સમાજ એ સૌથી પ્રભુત્વ ધરાવતી આ બેઠકો છે, 5-5 બેઠકો ભારતીય જનતા પાર્ટી ત્યાંથી મેળવી હતી, એ જ રીતે ઉત્તર ગુજરાતથી લઈને જે અંબાજીનો જે પટ્ટો છે, અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો જે વિસ્તાર છે તેમાં 40 એવી બેઠકો છે। પ્રણવ, આપની પાસે આવી રહ્યો છું પરત, આપની પાસે વધુ એક અપડેટ એ પણ લઈશું જે વાતનો ઉલ્લેખ આપે કર્યો છે,
दक्षिण गुजरात ने लईने के ज्यांथी प्रधानमंत्रीनी आ शुरुआत थई आदिवासी विस्तार कारण के ए समाजना लोकोने पण मंत्रिमंडळमां स्थान आपवामां आव्युं छे। हर्ष संघवी के जेओने हालमां दृश्यमां आप जोई रह्या छो, जेओए शपथ लीधा राज्य कक्षानो स्वतंत्र हवालो तेमने छे ने अटकळो ते प्रमाणे पण छे कि गृहमंत्री तरीके फरी एक वखत तेओने रिपीट करवामां आवी शके छे, जे रीतनी कामगीरी तेओनी आ पहेला रही छे तेने ध्यानमां राखीने। આંકડાવાળી મૂછોની હરીફાઈમાં પ્રથમ નંબર મેળવ્યો, અમદાવાદની હરીફાઈમાં પણ પ્રથમ નંબર આવ્યો। ધોરાજી ઉપલેટાના કોંગ્રેસ ઉમેદવાર લલિત પસોયાએ કાર્યકર્તાઓ સાથે મીટિંગ યોજી હાર બાદ કાર્યકર્તાઓનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે કરી બેઠક। ललित वसोयाए बैठक में कहू, लोग भाजपनी नीति सामे जनून थी काम करीशू, लोकोनी समस्या माटे उकेल लावशू, आपना लीधे कांग्रेस ना मत तूट्या होवानू जणाव्यू। राजकोट मनपाना कमिश्नर की स्वैच्छिक निवृत्ति, वजूभाई वाड़ा अंगत मददनीश तेजस भट्टी ने निवृत्ति, विधानसभा की चूंटणी में करी थी दावेदारी। द्वारका भाणवड़ना केडी करमूरे कांग्रेस हाथ छोड़ो, विक्रम माडमनो पराजय थता आप्यु राजीनामु, करमूरे भाजपा जोड़ाय तेवी शक्यता। द्वारकामां सुरक्षाने लईने मोटो निर्णय, 21 टापुओ पर अवर जवर पर प्रतिबंध, अधिक कलेक्टरे बहार पाड्यु जाहेरनामु, देश विरोधी प्रवृत्तिओ अटकाववा लेवायो निर्णय। राजकोटमां थयेल मारामारी केसमां दिवायत खबर हजु पण फरार, दिवायतना बंगले हजु ताळू लागेलू छे, दिवायत खबर पोलीस गिरफ्तथी हजु पण दूर। दिवायत खबर मयूरसिंह राणा पर कर्यो हतो जीवलेण हुमलो, चार दिवस पहला थयेली मारामारीना सीसीटीवी सामे आव्या, दिवायतने पकड़वा तजवीज शुरू। સુરેન્દ્રનગરના એજાર અને કોડ ગામમાં દિવાયત ખબરની તસવીરો સળગાવીને વિરોધ કરાયો, કોડ ગામના ક્ષત્રિય સમાજના યુવક પર લાકડી વડે હુમલો કર્યો હતો દિવાયત ખબરે। રાજકોટમાં થયેલા હુમલાને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ, ધ્રાંગધ્રા તાલુકામાં કોઈપણ જગ્યાએ દિવાયત ખબરનો પ્રોગ્રામ નહીં કરવા દેવાની ચીમકી ઉચ્ચારી, દિવાયત ખબર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ। સૌરાષ્ટ્રની યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પાણી પ્રશ્ને હોબાળો, એબીવીપીના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો, કુલપતિના બંગલાની બહાર સૂત્રોચ્ચાર કર્યા, ત્રણ દિવસથી પાણી ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોસ્ટેલમાં પૂરતું પીવાનું પાણી આપવાની વિદ્યાર્થીઓએ માંગ કરી, પાણી સિવાય હોસ્ટેલમાં અન્ય સુવિધાઓનો પણ અભાવ હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ। મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં દિવંગત આત્માની શાંતિ માટે હવનનું આયોજન, ઝૂલતા પુલ પાસે જ મોક્ષ હવનનું આયોજન કરાયું, હિન્દુ મુસ્લિમ ધર્મના સામાજિક કાર્યકર્તાઓએ મળીને કર્યું હતું આયોજન। ધોરાજીની ભાદર બેમાંથી કેનાલ મારફતે પાણી છોડાયું, કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડવામાં આવ્યું, પાણી માઇનોર કેનાલ કે છેવાડાના ખેડૂત સુધી પહોંચી શકતું નથી। સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારીનો ખેડૂતોએ આક્ષેપ કર્યો, ખેડૂતોના શિયાળુ પાકને નુકસાનની ભીતિ, ખેડૂત આગેવાને ઉચ્ચ અધિકારીને પત્ર લખી સફાઈ બાબતે તપાસની માંગ કરી। સુરેન્દ્રનગરની થાન બેઠક પર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું, ઋત્વિક મકવાણાએ રાજીનામું સોંપી, કોંગ્રેસ સભ્ય તરીકે રહેશે કાર્યરત, ચોટીલામાં કોંગ્રેસની હાર થતા નૈતિક જવાબદારી લીધી। કાંકરેજના ભાજપ ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાનું નિવેદન, હાર માટે કીર્તિસિંહે કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા, કીર્તિસિંહે કહ્યું કે કેટલાકે ભાજપનો ખેસ પહેર્યો અને કામ કોંગ્રેસ માટે કર્યું। કીર્તિસિંહ વાઘેલાએ કાંકરેજના બેઠકના ઉમેદવાર હતા, કોંગ્રેસના ઉમેદવાર અમૃતજી ઠાકોરની જીત થઈ હતી, ત્યારે કીર્તિસિંહે તેમની હાર પાછળ ભાજપના જ કાર્યકર્તાઓને ગણાવ્યા જવાબદાર। ગીર ગઢડાના દ્રોણેશ્વર રોડ પર પાંચ સિંહ લટાર મારતા સીસીટીવીમાં કેદ, સિંહોના આંટા પીરાથી સ્થાનિકોમાં ભય, દ્રોણેશ્વર ગીર જંગલની નજીક હોવાથી સિંહ પરિવાર આવે છે શિકારની શોધમાં। પંચમહાલના કબીરપુર ગામમાં ખેતર સુધી આવ્યું મગરનું બચ્ચું, મગરનું બચ્ચું કૂવામાં ખાબકતા કરાયું રેસ્ક્યુ, ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટીમે મગરના બચ્ચાને નર્મદા કેનાલમાં છોડ્યું। આવતીકાલથી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી શકે કમોસમી વરસાદ, આગાહીના પગલે વધી ખેડૂતોની ચિંતા, મેન્ડુસ વાવાઝોડાએ તમિલનાડુમાં તારાજી સર્જી। છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ધર્મના નામે ધતિંગ કરતા ભુવાનો પર્દાફાશ, ઢોંગી ભુવાને વિજ્ઞાન જાથાએ ઝડપી પોલીસ હવાલે કર્યો, કેટલીક મહિલાઓએ વિજ્ઞાન જાથાની કરી હતી જાણ। નસવાડીમાં આ ભુવો મહિલાના વેશમાં પોતે માતાજી હોવાનો કરે છે ઢોંગ, દુઃખ દર્દ મટાડવા આવતી મહિલાઓ સાથે કરતો શારીરિક અડપલા, માતાજીને પોલીસ પકડવા આવી ત્યારે થયો ખુલાસો। છોટાઉદેપુરના હરિપુરા ગામે દારૂ પીવા ગયેલ બે ગ્રામજનો વચ્ચે બબાલ, લાકડાની ઈસના ફટકા મારી એકની હત્યા કરાઈ, દારૂના 20 રૂપિયા આપવા બાબતે થયો હતો ઝઘડો।
हरिपुरा गामे विठल राठवा अने विनोद नायका वच्चे थई हती बवाल। विठल राठवानुं घटना स्थळे मौत। नसवाड़ी पोलीसे हत्यानो गुनो नोंधी विनोद नायकानी करी धरपकड़। मोरबीमां सगीरानी छेड़ती करनारो आरोपी पकड़ायो। शाळाए जती सगीरानो पीछो करीने करतो हतो छेड़ती। सगीराने मित्रता करवा माटे दबाण करतो हतो। पोलीसे पॉक्सो हेठळ फरियाद नोंधी। राजकोटमां सामूहिक आपघात मामले व्याजखोरोनी धरपकड़। टीआरबी जवान सहित बे नी धरपकड़। व्याजखोरोना त्रासथी सोनी परिवारे सामूहिक आपघात कर्यो हतो। घटनामां बे व्याजखोरो हजु पण फरार। वापीना एक बिल्डर साथे थई लाखोनी छेतरपिंडी। जाणीती कंपनीनी गैस एजन्सी लेवा अजाणी कंपनी पर कर्यो भरोसो। ऑनलाइन वेबसाइट परथी प्रोसेसिंग फीना नामे पड़ाव्या लाखो रूपिया। વિરમદમનું સ્વાગત છે। મહત્વના અને મોટા સમાચાર। સત્તામાં જ્યાં 17 આવ્યા છે તેઓ આજે સાંજે 6 વાગે સૌથી પહેલી કેબિનેટ બેઠકમાં મળશે અને તેઓને ખ્યાલ આવશે કે કોની પાસે કયું ખાતું આવ્યું છે। સાંજે 6 વાગે મળશે પ્રથમ કેબિનેટની બેઠક। મહત્વના અને મોટા સમાચાર જેની અંદર તમામ મંત્રીઓને જણાવવામાં આવશે કે તેઓ પાસે કયું ખાતું છે, જે કેબિનેટ કક્ષાના છે, જેઓ રાજ્યકક્ષાના મંત્રી છે, જેઓ પાસે સ્વતંત્ર હવાલો છે રાજ્યકક્ષાનો, એ તમામ મંત્રીઓને જાણ કરી દેવામાં આવશે। આજે સાંજે 6 વાગે બંધ એન્વેલોપની અંદર તૈયારી થઈ ચૂકી છે કે મુખ્યમંત્રી સહિત કયા નેતા પાસે કયું ખાતું જઈ રહ્યું છે, વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ એટીન સંવાદદાતા પ્રણવ પણ અમારી સાથે સતત જોડાયેલા છે, જેઓ પાસે પણ અપડેટ છે અને પ્રણવ પાસે જઈશું સીધા। પ્રણવ, સૌથી પહેલા સમાચાર ન્યૂઝ એટીને આપ્યા કે 17 ધારાસભ્યો મંત્રી પદના શપથ લેશે, ત્યારબાદ વધુ એક મહત્વના સમાચાર ન્યૂઝ એટીને આપ્યા કે 6 વાગે કેબિનેટની બેઠક, હવે કોણ કોણ મંત્રીઓ કે જેની પાસે કયા કયા ખાતા છે જો આપ એ જણાવી શકો। ચોક્કસ, હજુ એ જે બંધ કવર છે તે ખુલ્યું નથી। ન્યૂઝ એટીન એપ સૌથી પહેલાં આપણા દર્શકોને આ માહિતી પણ આપી દેશે, કારણ કે તમામ સમાચારોને જે ન્યૂઝ એટીન સૌથી પહેલાં રહ્યું છે, આપણા દર્શકોને તમામ માહિતી આપી છે, ઇલેક્શનનું પરિણામ હોય કે વોટિંગ સમયનું તમામ જે અપડેટ છે ન્યૂઝ એટીને સૌથી પહેલાં આપ્યું હતું। એ જ રીતે કેબિનેટની અંદર તમામ માધ્યમો ચલાવી રહ્યા હતા કે આ કદ છે કેબિનેટનું મોટું રહેશે, પરંતુ માત્ર એક ન્યૂઝ એટીન ટીમ હતી કે તે કહી રહી હતી કે કદ છે તે નાનું રહેશે, અને જે આંકડો બતાવ્યો હતો કે 16+1 એટલે 17 લોકો મંત્રીમંડળમાં અત્યારે હાલ શપથ લે છે, તેની અંદર મુખ્યમંત્રીનો પણ સમાવેશ હશે, તે સમાચાર સાચા પડ્યા। અને તે 17 નામો જે સ્ક્રીન ઉપર ન્યૂઝ એટીને બતાવ્યા હતા, એ 17 નામ પણ કન્ફર્મ થયા, અને એ પણ હવે કન્ફર્મ થઈ જશે કે જે મંત્રીમંડળમાં જે જે મંત્રીઓ છે, જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે, રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ છે, રાજ્યકક્ષાના મંત્રીઓ છે, એ તમામના પોર્ટફોલિયો પણ ન્યૂઝ એટીન થોડી જ મિનિટોમાં એક્સક્લુઝિવ માહિતી આપશે કે કોને કઈ પોર્ટફોલિયો મળે છે, કયો ને કયો વિભાગ છે આ તે મળે છે। પરંતુ ચોક્કસ સૌથી પહેલાં ન્યૂઝ એટીને આ સમાચાર બ્રેક કર્યા હતા કે 17 લોકોનું મંત્રીમંડળ રહેશે, તે શપથ સમારોહ તેનો થશે। અનેક આ માધ્યમોમાં ચાલી રહ્યું હતું કે 24 થશે, ક્યાંક 25 થશે, કોઈક 27 ચલાવી રહ્યું હતું, પરંતુ ન્યૂઝ એટીન માત્ર એવું હતું કે સતત ચલાવી રહ્યું હતું કે 16 અને 1 17 વ્યક્તિઓ જ મંત્રીમંડળ તરીકે શપથ લેશે, તેમાં રાજ્યના મુખ્યમંત્રી પણ સામેલ થશે। પરંતુ ચોક્કસ જે નામો હાલ અહીં બહાર આવ્યા છે અને જેમાં જેઓને મંત્રીમંડળ તરીકે જેઓને સ્થાન મળ્યું છે તેમાં કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે, રાજ્યકક્ષાના જે મંત્રીઓ છે અને સ્વતંત્ર કક્ષાના જે મંત્રીઓ છે, હું ફરી એક નામો બોલીશ। ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ શહેરમાંથી પ્રતિનિધિત્વ કરે છે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેઓ શપથ લીધા, એ જ રીતે કેબિનેટના મંત્રી તરીકે ટૂંક સમયની અંદર જે રીતે પ્રણવ પણ જણાવી રહ્યા છે તેમની પાસે જઈને અપડેટ મેળવવાનો પ્રયાસ કરીશું કે જે મંત્રીઓ છે કોની પાસે કયું ખાતું ગયું છે। હાલમાં અટકળો હર્ષ સંઘવીના નામને લઈને ફરી એક વખત ગૃહમંત્રીને લઈને ચાલી રહી છે। સમાચારોમાં સતત અપડેટ અમે આપને આપતા રહીશું, સાથે નજર કરીએ ટોપ 3 ખબરો પર। ભવ્ય જીત બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારની ભવ્ય શપથવિધિ। ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, પીએમ અને ગૃહમંત્રી શાહ હાજર રહ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 8 કેબિનેટ મંત્રીઓ અને 2 મંત્રીઓને અપાયો સ્વતંત્ર હવાલો, જગદીશ પંચાલ અને હર્ષ સંઘવી પાસે સ્વતંત્ર હવાલો। પરસોત્તમ સોલંકી, બચુ ખાબાડ, મુકેશ પટેલ, ભીખુસી પરમાર, કુંવરજી હળપતિ અને પ્રફુલ પાનસેરિયાએ લીધા રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ। તો રોકાઈશું આ એક વિરામ માટે, વિરામ બાદ વધુ અપડેટ સાથે પરત ફરીશું। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।